અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો જવાહર નવોદય વિદ્યાલય જેના માટે દરરોજ સાંજે મિત્રો પાંચ વાગે દરરોજ મિત્રો સાંજે પાંચ વાગે આપણે વિડીયોના માધ્યમથી મળીએ છીએ મિત્રો નવોદય જો પાસ થવું હોય નવોદય જો તમારું સપનું હોય તો યાદ રાખજો ખાસ નવોદયના ત્રણ વિભાગમાં એક્ઝામ લેવાય છે ગણિતની વાત કરીએ તો વીસ પ્રકરણના આપણે મિત્રો નહીં હોય તો છસો થી વધુ વિડીયો દરેક ચેપ્ટર્સ વાઇસ અલગ અલગ આપણે મૂકેલા છે ને વિભાગ ત્રણ ની જો વાત કરીએ તો ભાષાના ફકરા છે ખૂબ સરસ મિત્રો ફકરા છે અને ફકરાની સમજૂતીના પણ આપણે વિડીયો અલગ અલગ કરી લેજો મિત્રો નવોદયનું બધું સાહિત્ય તમને ફ્રી આપવામાં આવશે કોઈ પણ જાતનો મિત્રો ચાર્જ છે નહીં ચાલો મિત્રો તો આજે જો વાત કરીએ તો જવાહર નવોદય જે પ્રવેશ પરીક્ષાની અંદર જે વિભાગ એક

મિત્રો બધા જ બાળકો બસો થી પણ વધુ પ્લસ બાળકો મિત્રો પાસ થયા છે તો આ એક માટે વિશેષ કહી શકાય શિક્ષણ બંધ હતું પણ મિત્રો આપણે જે ડેલી અપેક્ષા જ્ઞાનકી શાળા બંધ હતું પણ શિક્ષણ નહીં આ વાત આપણે સાકારિત કરી અને બસો થી વધારે બાળકો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે પાસ થયા અને પોતાનું ભવિષ્ય એમ કહેવાય પોતાનું સપનું પૂર્ણ કર્યું છે ઓકે તમારું પણ મિત્રો જો સપનું હોય તો ખાસ કોમેન્ટ આપો કે હા સર મારે નવોદયમાં જાવું છે મિત્રો પ્રશ્ન પહેલો આપણે સમજવાનો છે આ પ્રશ્ન ચિત્ર છે આ એક તમારી સામે મિત્રો ચિત્ર છે એવું ચિત્ર એ બી સી અને ડી સાચું તો મિત્રો પહેલી વસ્તુ આવા સમયે પહેલી વસ્તુ શું કરવાનું જ્યારે મિત્રો આકૃતિના આપણે પ્રશ્નો સોલ્વ કરવા છે ત્યારે પેલી વસ્તુ આપણે જવાબ ખોટા જવાબોને દૂર કરો મિત્રો પહેલી વસ્તુ ખોટા જવાબોને દૂર કરતા તમને આવડી જાય તો સાચો જવાબ આપણને મળે અહીંયા મિત્રો જે પ્રશ્ન ચિત્ર છે એની સમાન આકૃતિ આના જેવી મિત્રો આપણે સમાન આકૃતિ શોધવાની છે સમાન ઓકે તો અહીંયા મિત્રો તમે જોઈ ચાચ એની ખુલ્લી છે ને અહીંયા ચાચ ખુલ્લી છે આની અહીંયા ચાચ પેક છે તો આ તો જવાબ ક્યારે હશે બીજું એનું મુખ મિત્રો આ દિશામાં છે આ બાજુ મિત્રો છે આરામથી પ્રશ્ન સોલ્વ કરવામાં સરળતા બનશે અને જવાબ રોકડા બનશે મિત્રો હવે બીજી વસ્તુ એની આંખ જો એના હાથની અહીંયા હાથ મિત્રો ખુલ્લા છે આપ જોઈ શકો છો અહીંયા હાથ અહીંયા હાથ અહીંયા જો મિત્રો હાથ છે એક હાથ તમે નિશાની જોઈ શકો છો કે એક હાથ એને જોડાયેલો દેખાય છે અને અહીંયા બંને ખુલ્લા છે જે પ્રશ્ન ચિત્રમાં છે એવો જ અહીંયા જોવા મળે છે એટલે આપણો જવાબ બનશે મિત્રો બી સાચો જવાબ બને છે તો આ રીતે ટેકનિક થી તમે ચાલશો તો તમને સરળતાથી દાખલાના ના માર્ક પ્રશ્ન માર્ક રોકડા મળી જશે ઓકે તો સમજણ હોય તો હા પાડો ઓકે બીજો પ્રશ્ન જેની અંદર આપણે ખાસ મિત્રો સમાન આકૃતિ સમાન આકૃતિ શોધવાની છે ઓકે કંઈ જ વાંધો નહીં અહીંયા આપણે સમજીએ છીએ ત્રણ હોવા જોઈએ અહીંયા બે છે અહીંયા બે છે અહીંયા ત્રણ છે અહીંયા બે છે તો હવે તમે વિચાર કરો આ બાજુ બે છે ઓકે પ્રશ્નચિત્ર જમણી બાજુની વાત કરીએ તો ત્રણ હોવા જોઈએ અહીંયા ત્રણ ત્રણ હોવા જોઈએ ત્રણ છે જ

તમારી સામે મિત્રો આ રીતે એક ઊભું આવી રીતે વર્તુળ છે અર્ધ વર્તુળ નળાકાર ટાઈપ તો ઊભું હોય એ આપણો જવાબ હશે તો પેલા અહીંયા તમે જોઈશું અહીંયા ઊભું છે બરાબર તો અહીંયા ઓકે અહીંયા ઊભું છે અહીંયા અહીંયા મિત્રો સેજ ત્રાસું છે દેખાય ડિગ્રી બદલાઈ ગયા આ નહીં હોય આ પણ જવાબ હશે ઓકે હવે મિત્રો તમારી પાસેથી એ રીતે જોવા મળે કે ઊભું છે પછી એક બીજું નળાકાર આ ટાઈપ છે મિત્રો તમે આમ જોઈ શકો છો ને પતલું છે તો એ દિશામાં તમે જોઈ શકો છો તો એ દિશામાં અહીંયા છે એમાં પણ અહીંયા તો મિત્રો આ દિશામાં થાય છે આપણે આમ હોવું જોઈએ આ બાજુ હોવું અને જોઈએ એને બદલે આ બાજુ છે એટલે આ જવાબમાંથી નીકળી ગયો આ પણ નીકળી ગયો એટલે એક જ વધે છે એ આપણો સાચો જવાબ મિત્રો આ રીતે પરીક્ષામાં હું ખાસ કહું છું મિત્રો પરીક્ષામાં ખોટા જવાબો દૂર કરતા આવડી જાય તો રોકડા માર્ગ આવી જાય આ એક વસ્તુ મિત્રો એટલે ખોટા જવાબો દૂર કરી સાચા જવાબ તરફ તમે જાશો તો રોકડા માર્ગ છે મિત્રો અને હવે પ્રશ્ન ચોથો તમને હોમવર્કમાં આપું છું જે પ્રશ્ન ચિત્ર છે એ ઉત્તર ચિત્રમાં ક્યાં સેમ સમાન મિત્રો સમાન આકૃતિ આ બે ઊબ આના જેવી આ બે ઊબ પણ કહી શકો છો તમે ગોતો તમે વિચારો અને તમે આનો જવાબ આપવાનો રહેશે ઓકે મિત્રો ત્યાર પછી જો મિત્રો તમે નવોદય સાથે

જેની અંદર નવોદયના ત્રીસ વર્ષના મિત્રો બુક્સ એટલી જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને નોર્મલ ત્રણસો રૂપિયાની પ્રાઇસમાં હાલ દિવાળી ઓફર ચાલે છે તો ઓફરમાં તમે આ બુક્સ બસો ને પચાસ રૂપિયામાં લઈ શકશો ઓકે તો લઈ લો મેળવી ઓકે હવે પછીનો ત્યાર પછીનો પ્રશ્નની જો વાત કરીએ પાંચમાની વાત તો અહીંયા મિત્રો આ રીતે બે તમારી સામે એક આ રીતે ચિત્ર છે અને એક આ આ રીતે રીતે મિત્રો બે ચિત્ર તમને ઉપરની સાઈડ મિત્રો ચોરસ છે આ રીતે અને આ જમણી બાજુની વાત કરીએ તો ચોરસ થોડુંક અલગથી મૂકેલું છે હવે આ બાજુને ધ્યાનમાં રાખો મિત્રો અહીંયા આપણે ધ્યાનમાં રાખીએ અહીંયા ચોરસ છે તો અહીં ત્રિકોણ આવ્યું આ જવાબ આવશે નહીં ઓકે અહીંયા પણ જવાબ ચોરસ છે ઓકે અહીંયા ચોરસ છે અહીંયા ત્રિકોણ તો આ નીકળી ગયા એટલે મિત્રો હવે બી અને સી આપણો જવાબ હોઈ શકે સાચો જવાબ જોવો છે નીચે નીચે જોવો મિત્રો નીચે ત્રિકોણ છે અહીંયા સમજી લ્યો ગોળ છે તો આ નીકળી ગયો અહીંયા ત્રિકોણ છે આ ઓકે આપણો જવાબ બનશે સી આપણો જવાબ બને છે આટલી જ લોજિક અને રોકડા માર્ગ કેટલું સરળ છે મિત્રો હવે જો સમજાણું હોય તો હા પાડો અને

ને વર્તુળની અંદર મિત્રો જે નિશાની આપી છે એ આ રીતે છે ચોકડી ઓકે તો હવે જવાબ સાચો શું હોઈ શકે તો મિત્રો આ તો નીચે ઉપર છે અહીંયા વર્તુળ નીચે છે આ નીકળી જશે આ નીકળી જશે ઓકે હવે એ અને ડી મિત્રો જે નિશાની વર્તુળમાં અંદર ચોકડી છે વર્તુળ વર્તુળની અંદર કઈ રીતે છે નહી આ રીતે આ રીતે નિશાની આપેલી છે નહીં જવાબની અંદર તમે જોઈ શકો છો આ રીતે અહીંયા થી બે થાય ગુણાકાર ટાઈપ ગુણાકાર જેવી નિશાની મિત્રો અહીંયા બને

અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ઉપરની ભાગ છે અહીંયા આ ભાગ જે આપેલો છે એ જ તમારે કાળો છે કે આ ત્રણ ભાગમાં ઉપર જ ભાગ આ સાઈડનો કાળો છે તો આના ઉત્તર ચિત્રમાં એ બી સી અને ડી જોઈ શકશો અહીંયા વચ્ચેનો ભાગ કાળો છે આ તો જવાબ નહીં હોય અહીંયા મિત્રો આ બાજુનો ભાગ કાળો છે એટલે જવાબ નહીં હોય અહીંયા મિત્રો આ જે ભાગ કાળો છે એની સામે કોઈ ખાનું છે ને અહીંયા મિત્રો આવી રીતે ચોરસ આપેલું છે તો આ પણ નહીં હોય એટલે આપણો જવાબ બનશે સી આપણો સાચો જવાબ બને મિત્રો આવા પ્રેક્ટિસ કરવા માટે આવા દાખલાની વધારે પ્રેક્ટિસ તમારે કરવી આવી વધારે આકૃતિ જોતી હોય તો અપેક્ષા જ્ઞાનકી મેં તમને ત્યારે પણ કીધું અપેક્ષા જ્ઞાનકી બુક મંગાવી લ્યો મિત્રો બુકની અંદર તમામ કન્ટેન્ટ અમે આપેલું છે એ પણ મિત્રો ફ્રી છે કોઈ પણ જાતનો મિત્રો આમાં ચાર્જ છે નહીં તમારા માટે છે મિત્રો ને બુક્સ હશે તો મિત્રો તમે વધારે પ્રેક્ટિસ કરી શકશો તો અહીંયા સુધી મિત્રો રાખીએ છીએ આપણે સમાન આકૃતિ સમાન આકૃતિ જે શોધવાનો હતો ભાગ બે માં આ રીતે બુક્સમાં આપેલું છે એ આપણે કમ્પ્લીટ કર્યું ઓકે અને હવે અહીંયા સુધી રાખીએ છીએ વિડીયો અને લાઇક કરો વિડીયો શેર કરો તમામ મિત્રો સુધી તમારા જેટલા પણ મિત્ર સરક સર્કર છે ત્યાં શેર કરજો અને આવનારા દિવસોમાં હજુ પણ મિત્રો આપણે આકૃતિ વિભાગને મજબૂત બનાવો છે આકૃતિ વિભાગના પચાસ માર્ગ રોકડા કરવા જ છે જ્યાં અટકે ત્યાં સર તમને વિડીયોના માધ્યમથી મદદ કરશે

શીખો અને શેર કરો અને મજા કરો ઓકે તો અહિયાં સુધી રાખીએ છીએ જય હિન્દ જય ભારત you